વલસાડના તાલુકાના બગુમરા ગામમાં યુવાનને ચારેય સમય સોસાયટીમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી લાકડી વડે માર મારતા યુવાને પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પલસાણા તાલુકાના બગુમરાના માનસી રેસીડેન્સીમાં 108 નંબરના મકાનમાં રહેતા પ્રવીણભાઈ નારાયણ પાટી સુરત ડાયમંડ ખાતામાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી કરે છે. 16 ફેબ્રુઆરીના રાત્રિના સમય ઘરની બહાર નીકળ્યા તે સમય સોસાયટીમાં રહેતી મનીષાબેન તેમજ નીલમબેન પ્રવીણભાઈ પાસે આવી હતી અને સોનાની રિંગ ખોવાઈ ગઈ છે તે શોધવા માટે પ્રવીણભાઈને સાથે લઈ ગઈ હતી. તે સમયે સોસાયટીમાં રહેતા સુરેશભાઈ, દલબીર ચૌધરી, મોનીભાઈ, સુનિલભાઈ, મોભાઈ ત્યાં આવ્યા હતા. તેથી ત્યાં હાજર મનીષભાઈ તથા નીલમ ગભરાઈ ગઈ. પ્રવીણને એ લોકો અમારા સમાજના હોવાથી ખોટો વહેમ શક કરશે, તેથી આપણે અહીંથી જતા રહીએ એમ કહેતા બંને યુવતીઓ નજીકના એક મકાનના ઓટલા પર ચાલી ગઈ હતી. તે સમયે ઉપરોક્ત ચારેય વ્યક્તિઓ પ્રવીણભાઈ પાસે આવ્યા અને બોલાચાલી કરી ખોટો વહેમ રાખી અપશબ્દ બોલી પ્રવીણભાઈને લાકડીના સપાટા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પ્રવીણભાઈ પાટીલે પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.